بسم الله الرحمن الرحيم. قل كل يعمل على شاكلته فربكم اعلم بمن هو اهدى.

જે છે આપણું સર્જન શા માટે કર્યું છે એ બાબતે આપણે કેટલીક આયતો અને આદિશ ઉપર ચિંતન કરી રહ્યા હતા કે જેનાથી એ સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું હતું કે માણસની ખિરકતનો હેતુ શું છે એ વાત તો સ્પષ્ટ છે કે માણસ જે છે એની દ્રષ્ટિમાં સૌથી પહેલી વસ્તુ એ હોય છે પોતાને જહનમની આગથી બચાવી રહી અને પછી એ હોય છે કે જન્નતમાં દાખલ થઈ જાય જેવી રીતે પહેલાં પણ દાખલો આપવામાં આવ્યો હતો કે એક માણસ જે કારોબાર કરવા ઈચ્છે એ કારોબાર કરવામાં સૌથી પહેલી વસ્તુ જે દ્રષ્ટિ સમક્ષ રાખે છે એ છે કે આ કારોબારમાં નુકસાન તો નહીં થાય તો પહેલો એનો નજરમાં શું હોય છે કે નુકસાનથી બચવું બીજી વસ્તુ એને એમ હોય છે કે ફાયદો થશે નહીં થાય તો જ્યારે આ બે વસ્તુ જોઈ રહી છે કે એ નુકસાનથી બચી જશે અને ફાયદો પણ થશે ત્યારે એ કારોબારમાં આગળ વધે છે એ ધંધામાં હાથ નાખે છે એ જ રીતે કોઈ નોકરી કરે છે તો જ્યારે એ કોઈ નોકરી કરવા માંગે છે કોઈ કંપનીને જોઈન્ટ કરે છે તો પહેલાં એ વિચારે છે કે અહીંયા નોકરી કરવા માટે નુકસાન તો નથી એમના કોઈ કંપની એવું કામ કરતી હોય ક્યારે પોલીસ પકડી રહી જાય તો પહેલાં વિચારે ખતરો તો નથી અને પછી જ્યારે એ પાક્કું થઈ જાય કે કોઈ ખતરો નથી તો પછી વિચારે છે કે આમાં લાભ શું છે તો આ બે વસ્તુ પાયાની છે એ માણસની આદત બની ગઈ છે કે દરેક ચીજમાં આ વસ્તુ ઉપર ધ્યાન રાખે છે એ જ રીતે સફરમાં જે ગાડીમાં બેસવા પહેલાં જોવે કે આ ગાડીની કન્ડિશન કેવી છે એવી નથી કે બસ જે રાસ્તામાં જે છે ખરાબ થઈ જાય યા જે છે એક્સિડન્ટ કરી દે અને પછી છે જોભ થશે સફર કરી શકીએ નહીં કરી શકીએ અને દાખલા બનાવવા ચાઇએ તો આપણે ઘણા બનાવી શકીએ છીએ કે માણસની બે વસ્તુ પર નજર હોય છે નુકસાન ન થાય અને લાભ થાય નુકસાનથી બચવું અને લાભને હાસિલ કરવો આ એ હેતુ હોય છે પણ આ ચીજું પ્રાપ્ત કેનાથી થાય છે તો દુનિયામાં જે પ્રાપ્ત થાય છે એના માટે કેટલું કામ કરવું પડે છે કે ભાઈ એક માણસને અગર ધંધામાં જોવે ઈચ્છે છે કે નુકસાન ન થાય ને લાભ પણ થાય તો એને ધંધા બાબતે જે મહેનત કરવી જોઈતી હોય એ કરવાની છે એને હવે નોકરીમાં માણસ ચાતો હોય એને નુકસાન ન થાય લાભ થાય તો જે ડ્યુટી અવર્સ એને આપ્યા છે એ પ્રમાણે ને જે કામ આપ્યું છે એને પૂરું કરવાનું છે એને અને ડ્યુટી પણ પૂરી દેવાની છે ટાઈમના અહેવારથી અને જે કામ આપ્યું છે પણ કરવાનું છે તો માણસનો જ્યારે હેતુ એ છે કે આખે રથમાં એને જહનમમાં ન જાવું પડે અને જન્નત ચોક્કસપણે મળે તો હવે એ માણસને વિચારવાનું છે કે કરવાનું શું છે એની ડ્યુટી શું છે પર્વતિકા આરંભે એના માટે શું એવી વસ્તુ નક્કી કરી છે કે જેના ઉપર એ ચાલે તો એ જહનમથી બચી શકે અને જન્નતમાં પહોંચાડે પોતાને પહોંચાડી શકે તો આ બાબતમાં આપણે એક જ જોઈએ છીએ સુરે ઝારિયાતની આયાત નંબર ફિફ્ટી સિક્સ કે જે માં પરવદિકા આરંભ અમશુરાય છે દરેકને યાદ હશે કે વમા ખરક તો જિન્ના વર ઇન્સા ઇલ્લા એટલે યાદ વિદ કે પરવદિકા આરંભ કઈ છે કે મે ના જિન્નાત ને ખર કર્યા છે ના ઇન્સા ને ખર કર્યા છે અમાર મક્ષસ શું છે ઇલ્લા ઝિયાબદૂન તાકે એ લોકો મારી બંદગી કરે અને ઇન્સાન ની ખિરકત તો ને જિન્નાત ની ખિરકત નો હેતુ ફક્ત શું છે પરવદિકાની બંદગી અને બંદગી કોને કહેવાય કે ખુદાની બધી વાતોને માનવી બંદગી ફકત એ વાત નથી કે મુસ્લા પર બેસી ગયા ને નમાઝો પર નમાઝ પડી રહ્યા છે બંદગી એ છે કે પરવદiga આરામે જે જે વાતો કરી છે જે જે વાતો ચાહે કોઈ ઉસતો હરામ કરી છે તો بچવાનું છે વાજીબ કરી છે તો કરવાનું છે જે જે પરવદiga આરામે બાઉન્ડરી લાઈન ખેંચી છે એની અંદર રહેવાનું છે એને કહેવાય છે બંદગી તો પર્વદiga આરમ એ ખિરકત મક્ષસું બતાવ્યો બંદગી અચ્છા બંદગી કરી આપણે બધા બંદાઓ એક જેવા છે يا મર્તબામાં ઉપર નીચે પણ છે તો હવે કુરાને આપણે એક આયત બીજી જોઈએ છે કે જેમાં જે પર્વદiga આરમ બતાવી બતાવે છે કે કેટલી કેટેગરી છે માણસોની સુરે વાક્ય મશૂર સુરો છે કે વસબ એકુન વસબ એકુન ઓરા એક મક્કરબુન ફિ જન્નતૈન નઈમ સૂર્યવાક્ય આમતોર પર તો આપણા લોકોમાંથી દરેક રોજ પડતો જ હોય છે ખાસ તો નમાઝે મગરબેન પછી યા મકરીબને ઈશાની વચ્ચે તો સૂર્યવાક્યનો લાભ પણ બધાને ખબર છે કે આ સૂર્ય જે રોજ તિરાવત કરે છે એને રિસ્કનો ક્યારેય પ્રોબ્લેમ નથી થતો આજના સમયગાળામાં સૌથી વધુ જે વસ્તુ માણસોને પરેશાન કરે છે એ રોજીરોટીનો મસલો છે તો સૂર્યવાક્યા ના રાભોમાં મહત્વનો રાભ દુનિયામાં આખરે ફાયદા તો બહુ છે દુનિયાનો મહત્વનો રાભ એ છે કે જે રેગ્યુલરલી આ સુરાને પડે છે એનો રિસ્ક તો મસૂસ પેદા નથી થતો એ ક્યારે મોટા જ નથી થતો પર્વતિકાર આરંભ એના માટે એવા આસપા પેદા કરી દે છે કે જેના લીધે એને રોજી મળતી રહી છે તો આ સુરાની અંદર તમે તેનાવત કરો છો તમે જોઈ શકો એના અંદર જે છે પર્વતગાર આરમે માણસોની ત્રણ કેટેગરી કરી છે અસ્થાબે શિમાલ અસ્થાબે યમીન અને સાબેકુન તો હવે આ ત્રણ કેટેગરી છે કે જેમાં માણસને રક્ષ રાખે અસ્થાબે શિમાલ કોણ છે જહનમી લોકો અસ્થાબે યમીન કોણ છે જન્નતી લોકો અને સાબેકુન કોણ છે એ પણ જન્નતી લોકો છે પણ જન્નતી લોકોમાં બે દરજા છે એક નોર્મલ જન્નત માં હશે જેને અસાબી અમીન કેવા માં આવ્યા અને એક આરા દરજા ની જન્નત માં હશે જેને સાબેકૂન કેવા માં આવ્યા યારહમાન ય આ સુરાની અંદર પર્વતગા આરમે બતાવી દીધું છે કે અસાબે શ્રીમાર કોણ કોણ છે અને ઓસાબ બતાવી દીધા અને ખબર પડી કે આ બધા કામો નહીં કરવાના આપણે આ બધા કામ કર્યા તો અશાબે શ્રીમાર્ગની સાથે થઈ જઈશું અને જહન્મ જાશું પછી અશાબે જમીન કોણ છે એ પણ બતાવ્યું છે અને સાબે કોણ છે એ પણ બતાવ્યું છે તો માણસો એ અશાબે શ્રીમાંથી પોતાને બચાવવાના છે એ પહેલું રક્ષ પેલું હદફ કે દુનિયામાં આવ્યા પછી પહેલું જે કામ કરવાનું છે આ વસ્તુ જે છે એ લોકો માટે પણ જરૂરી છે કે જે ક્યાંય બાળકોની ટ્રેનિંગ કરી રહ્યા હોય બાળકોની તરબિયત વખતે બાળકોની ટ્રેનિંગ વખતે કોઈ મદરસામાં પડાવતા વખતે અત્યારે કે મા બાપ જ્યારે બાળકોને શીખવાડે ત્યારે સૌથી પહેલી વસ્તુ જે બાળકોને શીખવાડવાની છે એ છે કે હરામથી બચે ત્યાં કે અસાવ્ય શેમાનમાં દાખત થવાણ કે બચી જાય પહેલી વસ્તુ કે બચ્ચાઓની આદત પડી જાય કે ગુનાથી દૂર ભાગે એને મિસાલો દેવામાં આવે છે આ હાદીશથી જે આપણને પ્રાપ્ત થાય છે એના મુતાબિક કે માણસને ગુનાઓથી એવી નફરત હોવી જોઈએ જેવી નફરત ગંદકીથી હોય છે માણસ પાસે કે ગંદકી હોય તો શું કરે નાક પર હાથ રાખી દે એ વાસ પસંદ ન આવે બાઝ એને અખરાકના હોમાં મિસાર આપે છે કે માણસને કેવી નફરત હોય છે અગર કોઈ કૂતરું મરેલું પડ્યું હોય અને એ પર મર્યાને બેચાદી થઈ ગયા હોય તો એમાંથી કેવી વાસ આવી જોઈએ એવી વાસ આવે કે માણસ દૂરથી નાક બંધ કરી દે એ છે ગુનાથી એવી નફરત હોવી જોઈએ કે માણસને દૂરથી લાગે કે અહીંયા ગુનામાં મુક્તરા થવાનો ખતરો છે ભાગી જાય કે ભાઈ નહીં અહીંયા નથી રોકાવું એમને કે અહીંયા ગુનામાં ફસાઈ જાઓ યાની એવી નફરત માણસને ગુનાથી થઈ જાય એ ગુનામાં જે છે ગુના તરફ ન જવા પામે અગર એ ગુના તરફ ચાલ્યો ગયો તો એના માટે એવી જ બરબાદી થઈ જશે જે આ નજાસત એના નાકમાં ગઈ તો જે એની હાલત થઈ જશે અને નફરત થઈ જાય એને ગુનાથી ગુના તરફ એ ભાગવા ગુનાથી દૂર ભાગે તો પહેલી વસ્તુ જે કરવાની છે એ નફરત ગુનાઓથી કરવાની તાકે અસ્થાવ્ય શેમારમાં ના જાય અને એને પછી બીજો મકામ શું છે કે પોતાને અસાબે યમીનમાં સામેલ કરવાનો ટાર્ગેટ બનાવે અને અસાબે યમીનમાં સામેલ થવામાં સફળ થઈ જાય તો પછી એનો લક્ષ્ય હોય કે સાબેકુનમાં દાખલ થઈ જાય એટલે સાબેકુનનો મતલબ તો આમ તો સ્પષ્ટ છે કે આગળ વધવાવાળા જે ચાહે સૌથી આગળ નીકળું સૌથી આગળ નીકળું કેટલાક ફિરકા નો ખ્યાલ છે કે જે પહેલાં જેટલા લોકો સારા હતા એટલા બાદવાળા સારા નથી બની શકતા પણ આપણે ત્યાં તો સ્પષ્ટ આ બાબતમાં દ્રષ્ટિબિંદુ છે કે એવું કોઈ નથી આજના જમાનામાં પણ મોમીન અગર સહી માનોમાં ખુલુસ પેદા કરે મહેનત કરે પર્વતગારની તાત કરે તો આજનો મોમીન પાછલા જમાનાના મોમીનથી વધી શકે શકે છે અને આજે પણ એવા એવા લોકો તમને મળી શકે છે કે જે ઇમામ સાહેબના અસરાફ અબુ બસીર મોહમ્મદ બી મુસ્લિમ જોરારાથી વધીને હોય તો આપણે ત્યાં એવું નથી એ કેટલાક ફિરકાવાનો નજર યોજે કે ભાઈ જે એ જમાનાના લોકો હતા એવા આજે બની જ નથી શકતા નહીં આપણે ત્યાં તો એ શકીએ પરંતુ રસ્તો ખુલ્લો રાખ્યો છે બધા માટે બાકી તાત કરે ખુદાની અને મહેનત કરે તો ઇમામ સાહેબના અસરાફથી પણ આગળ નીકળી શકે છે તો સાબેકુન માટે રસ્તો ખુલ્લો છે કે આગળ વધવાની કોશિશ કરે જેટલા આગળ વધશે એટલો એનો ઋતુબોજ છે વધી જશે પણ આગળ વધવાનો મતલબ શું છે કે ઇન્સાન આગળ વધતી વખતે કોઈને પાછળ ના ધકે દે કે પોતે પણ આગળ વધે અને બીજાને પણ આગળ વધવા દે પોતે પણ નમાઝી બને બીજાને પણ વધાવે પોતે પણ ગુજાર બને બીજાને પણ ગુજાર બનાવે બીજો રફ શું છે આયાતમાં મોકરબૂન એને એ લોકો કે જે પર્વત ગયા नो कुर्व हासिल करवा वाला छे अच्छा कुर्व नो मतलब सु छे लफ्जी से तो शाब्दिक अर्थ तो सु नजदीक थाऊ नजदीक थाऊ करीब थाऊ कुर्व नो मतलब छे मतलब आया कुर्व से सुमरा मुरा छे खुदा ना खास ये छे के परवदिका जो वहां बैठो छे के आपरे एना से नजदीक थी जाई तो स्पष्ट के मतलब नहीं कुर्व नो मतलब छे कुर्व मानवी હવે મુખ્તસર તરફ સમજાવી દઈએ કુર્બની કિસ્મો કેટલી હોય છે મુખ્તસર તરફ શોર્ટમાં જેને આપણે ટૂંકમાં કે કુર્બ કુર્બે મકાની હોય છે કુર્બે જમાની હોય છે અને કુર્બે માનવી હોય છે કુર્બે મકાની કેને મસન આપણે ઈચ્છીએ કે મક્કામાં હોય તો જ્યારે આગળ આપણે મક્કામાં છીએ તો ખાને કાવાથી કરીબ છીએ આ કુર્બ શું છે કુર્બે મકાની આપણે મસા ઈચ્છા હોય છે કે રસોદાના જમાનામાં હોત અગાઉ જમાનામાં હોત આપણે તો શું હોત જમાની હોત અને માનવી શું છે કે આપણે કોઈ પણ જગ્યાએ હોય પણ આપણે એવા બનીએ કે આપણું દિલ એમનાથી જોડાયેલું હોય એ કહે કુરબે માનવી તો કુર્બે માનવી એ કુરબે મકાની અને કુરબે જમાની બેનાથી અફઝલ છે કુર્બે મકાની હોય તો સારી વાત છે ખરાબ નથી પૂર્વે જમાની હોય તોમાં સારી વાત છે ખરાબ નથી પણ અહેમ વસ્તુ જે છે એ પૂર્વે માનવી છે કે માણસ દિલથી કેટલો કરીબ છે દિલથી જે છે ખુદાનો મૂતી કેટલો છે એટલે જ તમને તમે જોશો કે મક્કા અને મદીના અને નજફને અશરફ જેવા નજફ અશરફ જેવા નેક શહેરોમાં પણ ખરાબ લોકો તમને મળી આવશે તો પછી એ ખરાબ લોકોને પૂર્વે મકાનને શું ફાયદો પહોંચાડ્યો અને એ મુકદ્દસ શહેરોથી દૂર મીરો દૂર સારા લોકો મળી આવશે તો એ કંઈ દૂર થવાથી નુકસાન શું થયું એ જ રીતે ગુર્બે જમાની કે માસુમ અરે શામના જમાનામાં પણ ખરાબ લોકો હતા તો એને માસૂમના જમાનામાં હોવાથી ફાયદો શું થયો અને એવા લોકો કે જે માસૂમના જમાનાથી વર્ષો પછી આવ્યા બસ આજના આજના જમાનાના લોકો તો આજના જમાનામાં સારા લોકો છે તો એને નુકસાન મોડા થવાથી કોઈ નુકસાન ન થયું તો અહેમ કુર્બે મકાની અને કુર્બે જમાની નથી એમ જે છે કુર્બે માનવી છે કે માણસનું દિલ જે છે ખુદાથી જોડાયેલું હોય દિલ રસોઈથી જોડાયેલું હોય દિલ માસૂમીથી જોડાયેલું હોય પછી ચાહે કોઈ પણ જમાનામાં પેદા થાય અને કોઈ પણ જગ્યાએ રહેતો હોય તો હકીકિત કુર્બ હાસિલ કરવો છે અગર મુકરનો બંધ જે દરજ્જો સૂર્ય વાક્યામાં બયાન કરવામાં આવ્યો છે સાબેકુરની સાથે તો એના માટે એ છે કે માણસ કલ્બથી કરીબ થાય કલથી પર્વતગારંભની નજીક થવાની કોશિશ કરે અને પર્વતગાર નજીક થવાનો તરીકો શું છે કે એની સંપૂર્ણપણે એતાત કરે ખુદાએ જે કહ્યું છે એ કરે રસોદ કરી થવું છે એમના ફરામીનની પાબંદી કરે માસુમીથી કરી થવું છે એમણે જે હુકમો આપ્યા છે એને બજાવડે કરે હવે આ બાબતે કેટલીક બીજી વાતો છે આપણે દર્શ આગામી દસમાં કરશું અત્યારે અહીં જ રાખીએ છીએ